માંગરોળના ઘોડાદર ગામે ગંજવીર મંદિરે મેળામાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। માંગરોળના ઘોડાદર ગામે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન ગંજપીર બાબાના સ્થાનકમાં ભર મેળો યોજાય છે। આ મેળો અહીં ઘોડીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ભરાય છે, ત્યારે ગંજપીર મંદિરે લોકો ખજૂર સાકર શ્રીફળની માનતા પૂરી કરે છે, ત્યારબાદ લોકો મેળાની મજા માણતા હોય છે। અહીંની માન્યતા મુજબ માનતાના ખજૂર કે સાકરની પ્રસાદી ત્યાં જ લેવામાં આવે છે અને આ પ્રસાદી ગામની બહાર લઈ જ શકાતી નથી। વર્ષો પહેલાં અમુક લોકો ખજૂર પોતાની સાથે લઈ ગયા હતા, ત્યારબાદ તે લોકો આંખો ગુમાવી હતી। ત્યારબાદ તે લોકો ખજૂર પાસે મંદિર મૂકી જતા આંખોમાં રોશની પાછી મળી હતી એવી લોક વાયકાઓ છે, જેથી લોકો અહીંની પ્રસાદી ગામ બહાર લઈ જતા નથી। ઘોડાદર ગામ દ્વારા મેળામાં આવતા લોકો માટે ભોજન પ્રસાદીની પણ સુવિધા કરવામાં આવે છે। ધૂળેટીની રાત્રે ભજન કાર્યક્રમ રાખવામાં આવે છે, તો તેમાં નામી અને અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવે છે। આ મેળામાં ખજૂરના ગાડાઓ ભરાય છે, લોકોને ખજૂર પ્રસાદી સ્વરૂપે વહેંચવામાં આવે છે। આ ખજૂર શ્રદ્ધા અને આસ્થાની પ્રસાદી રૂપ માનવામાં આવે છે। આ મેળો સવારથી મોડી સાંજ સુધી ભરચક રહે છે। દર વર્ષે આ મેળો યોજાય છે, જેની મહિમા અઢળક છે। આજનો દિવસ અમારા ગામ માટે ઉત્સાહનો દિવસ છે, ઉમંગનો દિવસ છે, કારણ કે આજના દિવસે અમારા ગામે એટલે કે ઘોડાદર મુકામે ગજપીર બાપાનું એક પ્રખ્યાત મંદિર આવેલું છે, એની દરગાહ આવેલી છે, જ્યાં હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પોતાની બાધા જે રાખેલી હોય છે, માનતા રાખેલી હોય છે, એ આજના દિવસે અહીં પૂરી કરવા માટે આવે છે। શ્રદ્ધાળુઓ ગજપીર બાપાના મંદિરે દર્શન કરી માથું નમાવી અને પોતાની શ્રદ્ધા માનતા પૂરી કરે છે। સાથે સાથે આજના દિવસે ઘોડાદર ગામ તરફથી એના જે શ્રદ્ધાળુઓ આવે છે એના માટે પ્રસાદીની વ્યવસ્થા જે સવારથી સાંજ સુધી અવિરત ચાલુ રહે છે, સાથે સાથે ગામ લોકો દ્વારા શા પાણી અને શરબતની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જે પણ સવારથી સાંજ સુધી અવિરત ચાલુ રહે છે। એક મિની લોકમેળાનું પણ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ, જેનો પણ લોકો અને બાળકો ખૂબ લાભ ઉઠાવે છે, અને રાતના સમયે એક લોકડાયરાનું આયોજન કરેલું છે, આજના દિવસે પણ લોકડાયરાનું આમ આયોજન કરેલું છે, અને નામી અનામી કલાકારો એનો લાભ આપવાના છે। તો આમ આજનો દિવસ અમારા ગામ માટે અને ગામના લોકો માટે મહત્ત્વનો દિવસ બની રહે છે। અમારા ગામમાં ગજપીર દાદાનું મંદિર છે, એ કોમી એકતાનું પ્રતીક છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન રાખેલું છે અને અન્ય ભક્તો આજુબાજુના લગભગ સૌરાષ્ટ્રમાંથી તમામ સમાજના હિન્દુ મુસ્લિમથી માંડી અને તમામ સમાજ અહીંયા માનતા સડાવે છે અને ખજૂરની માનતા સડે છે અને વિના વાદ વિવાદ સંયમ સેવકો પૂરા આયોજનપૂર્વક પ્રસાદ લઈ અને ભવ્ય સ્વાગત કરે છે અને પરંપરાગત આયોજનપૂર્વક ધજા સડાવી ખજૂરનો જ પ્રસાદ સડે છે અને માનતા પૂરી કરી અને સૌ ધન્યવાદ કરવાનું। હાલો બોલો। આજ રોજ ઘોડાદર મુકામે દર વર્ષની જેમ ધૂળેટીના પર્વ નિમિત્તે હોળીના પહેલા પડવે અમારા મેળાનું આયોજન કરવામાં આવેલું છે। દર વર્ષની જેમ ભોજન અને શા પાણી તથા શરબતની વ્યવસ્થા કરેલ છે, તેમાં દરેક સ્વયંસેવકો તથા ગ્રામજનો પૂરેપૂરો સહકાર આપે છે, જે એક ગર્વ લીધા જેવી વાત છે ઘોડાદર માટે। ગામના આગેવાનો અને ગામના વડીલો યુવાનો વતી ગામનો આભાર માનું છું। મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માંગરોળ।